આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ કવિતા ત્રણ પછી સામળ્યોજી બોલ્યા તને સાંભળે રે તેની કવિતા સમજૂતી મેળવી પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે હાજી નાનપણાનોને મને કેમ વિસરે રે આપણા બે મહિના પાસે રહ્યા તને સાંભળે રે હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે એનો અર્થ એ થાય છે કે ગરીબ સુદામા પોતાના બાળપણના મિત્ર શ્રીકૃષ્ણને મળવા તેમની નગરી દ્વારિકામાં આવ્યા છે શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા છે તેઓ પોતાના મિત્રનું ઉમળકાભેર સ્વાગત કરે છે બંને મિત્રો વાતોએ વળગ્યા છે શ્રીકૃષ્ણ સુદામાને કહે છે સુદામા તને એ બાળપણનો સમય યાદ છે સુદામા કહે છે હા મિત્ર એ બાળપણની પ્રીત હું કઈ રીતે ભૂલી શકું સુદામા આપણે બે મહિના સાથે રહ્યા હતા એ તને યાદ છે હા કૃષ્ણ આપણે વિદ્યા અભ્યાસ માટે સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા એ હું કેવી રીતે ભૂલી શકું ત્યાર પછીની પંથી જોઈએ આ પણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે મળી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે રે આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે એનો અર્થ એ થાય છે કે આપણે ભિક્ષામાં અનાજ માંગીને લાવતા હતા એ શુદ્ધામાં તને યાદ છે હા કૃષ્ણ મને યાદ છે ને હું તું અને બલરામ ત્રણેય ભાઈઓ સાથે બેસીને જમતા હતા એ વાત હું કઈ રીતે ભૂલી શકું આપણે જમ્યા પછી આશ્રમમાં એક જ હતા એ તને યાદ છે સુદામા સુદામાના કૃષ્ણનો પ્રશ્નનો જવાબ આપતા કહે છે સુતા પહેલા આપણે સુખ દુઃખની વાતો કરતા એ મારાથી કેમ ભૂલી શકાય તાર ફંગતી પાછલી રાત ના જાગતા તને સાંભરે રે હાજી કરતા વેદ ધૂન મને કેમ વિસરે રે ગુરુ આપના જહરે ગામ ગયા તને સાંભરે રે કોઈ એક ને જાંચવા મૂન કેવી કેમ વિસરે રે એનો અર્થ એ થાય છે મિત્ર સુદામા આશ આપણે આશ્રમના નિયમ મુજબ વહેલી સવારે જાગી જતા હતા એ તને યાદ છે ને હા કૃષ્ણ વહેલી સવારે સ્નાનાદિ પતાવીને આપણે વેદોના શ્લોકોનો લયમાં ગાન કરતા હતા એ તો કેમ ભૂલી શકાય કૃષ્ણ એ બધું જ મને યાદ છે તને ખબર છે સુદામા એકવાર આપણા ગુરુ સાંદીપની ઋષિ બહાર ગયા હતા હા ભિક્ષા માટે ગયા હું કઈ રીતે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે ખાંદે કોહાળા ધર્યા તને સાંભળે રે ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે બહાર ગયેલા ગુરુજી આશ્રમની ઘણી જવાબદારી આપણને સોંપીને ગયા હતા ત્યારે ગુરુ પત્નીએ આપણને કામ સોંપ્યું હતું એ વાત તને યાદ છે હા કૃષ્ણ ગોરાણીએ આપણને જંગલમાંથી સૂકા લાકડા લાવવાનું કહ્યું હતું એ વાત મને હજુ યાદ છે કુહાડીઓ લઈને આપણે જંગલમાં સુકા લાકડા લેવા ગયા હતા એ તને યાદ છે હા જંગલમાં ખૂબ જ દૂર ગયા હતા એ હું ભૂલ્યો નથી ત્યાર પછીની પંક્તિ જોઈએ વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે હાજી ફાળ્યું મોટું થોડ મને કેમ વિસરે રે ત્રણ ભારા બાંધ્યા દોડે તને વિસરે રે હાજી આવ્યા બારે મે મને કેમ વિસરે રે અર્થાત સુદામા આપને ત્રણે જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે મારી અને બલરામ વચ્ચે સ્પર્ધા થઈ હતી કોણ પહેલા લાકડા કાપે કોણ પહેલા ઝાડનું થળિયું ફાળે એ તને યાદ છે કૃષ્ણના આ પ્રશ્નોના જવાબ આપતા સુદામા કહે છે હા મને યાદ છે તમે ઝાડનું એક મોટું થળિયું ફાળ્યું હતું હું એ વાત કઈ રીતે ભૂલી શકું કાપેલા લાકડા અને ફાળેલા ઝાડના થળિયાના લાકડામાંથી ત્રણ ભારા દોરડાથી બાંધ્યા હતા એ તને યાદ છે સુદામા કહે છે હું એ પણ ભૂલ્યો નથી આપણે લાકડાના ભારા બાંધ્યા પછી તરત જ બારે ખાંગા થયા હતા અને ખૂબ જ વરસાદ આવ્યો હતો ત્યાર જોઈએ શીતળ શરીર તને રે ટાઢે ત્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે ઘન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે અર્થ જંગલમાં અચાનક ખૂબ જ વરસાદ આવવાથી આપણા શરીર ખૂબ ઠંડા પડી ગયા હતા એ તને યાદ છે સુદામા હા પ્રભુ ઠંડીને લીધે આપણે ત્રણેય ધ્રુજતા હતા એ હું ભૂલ્યો નથી સુદામા ઉપવાસ પડેલા ઉપરવાસ પડેલા ખૂબ જ વરસાદને કારણે નદીમાં પૂર આવ્યા હતા એ તને યાદ છે ને કૃષ્ણ એ સમયે પડેલો મુશળધાર વરસાદ મારાથી કેમ ભૂલી શકાય ત્યાર પછીની પંક્તિ પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે આપણા હૃદયા સાથે ચાપિયા તને સાંભળે રે ગુરુ તેડી લાવ્યા કેર મને કેમ વિસરે રે તેનો અર્થ બહાર ગામથી આવી ગયેલા ગુરુજીને જાણ થઈ કે આપણને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે ખૂબ જ વરસાદ હોવાથી એમને ચિંતા થઈ અને તેઓ તરત જ આપણને શોધવા નીકળ્યા હતા એ તને સાંભળે છે સુદામા હા કૃષ્ણ આપણા માટે એમને ગોરાણી માતાને ઠપકો આપતા કહ્યું હતું તે ગજબ કર્યું આવા ભયંકર વરસાદમાં બાળકોને જંગલમાં મોકલ્યા આપણા માટે ગુરુજી ગોરાણી માતા પર ગુસ્સે થયા હતા એ હું ભૂલ્યો નથી મને એ સઘળું યાદ છે આપણને શોધવા નીકળેલા ગુરુજીને આપણે જંગલમાં મળ્યા ત્યારે આપણને એને હૃદય સાથે ચાંપી દીધા હતા એ તને યાદ છે કૃષ્ણ હા કૃષ્ણ મને એ યાદ છે કે પોતાનાથી અજાણતા થઈ ગયેલી ભૂલ બદલ ગોરાણી માતા આપણને જોતા જ ભેટી પડ્યા હતા અને રડવા લાગ્યા હતા પછી ગુરુજી અને માતા આપણને આશ્રમમાં લઈ ગયા હતા ત્યાર પછીની પંક્તિ જોઈએ આપ પણ તે દહાડાના જૂજવા તને સાંભળે રે ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તેનો અર્થ થાય છે હે સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યા તે દિવસથી આપણને જુદા પડ્યા એ તને યાદ છે હા કૃષ્ણ તે દિવસે જુદા થયા અને ફરીથી આજે મળ્યા એ પણ યાદ છે સુદામા ગુરુજી આપણને વિદ્યા શીખવતા હતા બધા જ વિદ્યાર્થીઓમાં તને મોટા અને હોશિયાર હતા એટલે ગુરુજીના આદેશ મુજબ અમે તમારી પાસે પણ વિદ્યા શીખતા હતા એ વાતનું તમને સ્મરણ છે હા કૃષ્ણ પ્રભુ એ તો તમારી મહાનતા હતી તમે તો ત્રિકોણ જ્ઞાની છો છતાં મારા જેવા પામર પાસે વિદ્યા વિદ્યા શીખતા શીખતા હતા તમો તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તેનો અર્થ થાય છે કે સુદામા ખૂબ જ ગરીબ હતા પણ કૃષ્ણ અને બલરામ કરતા ઉંમરમાં અને વિદ્યામાં મોટા હતા એટલે આશ્રમમાં વડા વિદ્યાર્થી તરીકે ગુરુજીએ એમને નિયુક્ત કર્યા હતા કૃષ્ણ અને સુદામાની મિત્રતા નિસ્વાર્થ હતી કૃષ્ણ તો સર્વજ્ઞ હતા છતાં સુદામા પાસે વિદ્યા શીખતા હતા એમ કરીને કૃષ્ણએ સુદામાને ઉચ્ચ પદ આપ્યું હતું જીવનની સાચી મૂડી નિસ્વાર્થ મિત્રતા છે મિત્રતામાં કોઈ પણ જાતના ભેદભાવ હોતા નથી નિસ્વાર્થ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ જુઓ કૃષ્ણ જેવા મહાન પ્રતાપી રાજાના મહેલમાં એક લઘર વગર સુદામો મોટા મોટા માનપાન મેળવે કૃષ્ણની આઠ પટરાણીઓ સુદામાના પગ ધુવે એની સેવા કરે વા મિત્રતા વા કૃષ્ણ વા સુદામા તેના માટે એક કહેવત છે શેડી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક જોઈએ મહારાજ વધારો શ્રી શ્રીહરી પછી દારિદ્ર ખોવા નું સોમ દ્રષ્ટિ શ્યામે કરી તેનો અર્થ એવો થાય છે કે સુદામા પત્ની ના કહેવાથી કૃષ્ણ પાસે આવ્યા હતા કૃષ્ણ દ્વારિકાના રાજા છે એટલે પોતાના મિત્રની ગરીબાઈ દૂર કરશે એવું સુદામાની પત્નીનું માનવું હતું પરંતુ સુદામાએ કૃષ્ણ પાસે એવી કોઈ માગણી કરી નહીં પણ કૃષ્ણ તો સઘળું જાણે હે મહારાજ કૃષ્ણ હું સુદામા તારો દાસ છું તમારા સેવકની લાજ તમે વધારો છો પછી શ્રી કૃષ્ણએ પોતાના ભક્ત મિત્ર એવા સુદામા તરફ અમે દ્રષ્ટિ કરી અને તેમની ગરીબાઈનું ગરીબાઈ દૂર કરી જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા અને જો તમારે આવા જ ઇન્ટરેસ્ટિંગ બીજા જ વિડીયો જોતા હોય તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો